નમસ્કાર, હું છું ખેલન નાગર, પ્રિયજનનો રિવ્યુ. પ્રિયજન તમારા જીવનનું એક અવિભાજ્ય અંગ. ક્યારે કલ્પના પણ ન કરી હોય કે તેના વિના જીવન કેવું. તે અભિન્ન અંગ તમારા જીવનમાંથી અલગ થાય, સમયના પ્રવાહમાં વહી જાય, દિવસો મહિના અને મહિનાઓ વર્ષો બની જાય છે, અને આ વર્ષો હવે પેઢીમાં બદલાઈ જાય છે. એટલો મોટો વિયોગ, એટલો મોટો અંતરાલ. સમય વીત્યા પછી પણ આ પ્રિયજનની છબી તમારા જીવનમાં એક છાપ મૂકીને જાય છે, જે હંમેશા તમારી સાથે પરોક્ષ રૂપે હાજર છે, જે તમારા મન અને હૃદયમાં એક જગ્યા, એક સ્થાન રોકીને રાખ્યું છે. એ સ્થાન અનામત છે, માત્ર ને માત્ર તમારા પ્રિયજન માટે. સમયના વહેણ વહી રહ્યા છે. 30 વર્ષના લાંબા અંતરાલ પછી આકસ્મિક રૂપે એ જ પ્રિયજન તમારા જીવનમાં આવી છે. જ્યારે મનમાં ઉછાળા મારતા યાદોના સમુદ્રમાં જાણે ભરતી આવી હોય એમ તમને ભીના કરી દે છે. વર્ષો પછી તમે તમારા એ જ પ્રિયજનને મળો છો. તે વખતે કેવી ભાવના ઉદ્ભવે છે? ઘણી અસ્વાભાવિક વાતો થાય છે. તું થી તમે જેટલી લાંબી સફર થાય છે, એ તમે થી તું સુધી આવવા માટે લાગતો સમય અને મનની વિમાસણનું સુંદર નિરૂપણ કર્યું છે. એકબીજાના જીવનમાં આવેલી એ તમામ અગત્યની પળોમાં પરોક્ષ રૂપે હાજર રહેલું એ પાત્ર જીવનમાં કેટલું અગત્યનું બની જાય છે. સમયના અંતરાળ, અતીત અને વર્તમાનમાં ઝૂલતું જીવન અનેક સમયખંડમાં વિભાજિત થઈ રહ્યું છે. બે બિંદુઓ મળીને રેખાખંડ બને, પણ 4 બિંદુઓ મળીને ચતુષ્કોણ બને એમ 30 વર્ષ પહેલા 2 પાત્રો હોય છે અને ત્યારબાદ 4 પાત્રો. આ દરમિયાન બનેલી ઘટનાઓ એકમેકથી દૂર બને છે, પણ છતાંય મનના અજ્ઞાત ખૂણામાં હાજર રહેલું પ્રિયજન પણ તમામ ઘટનાઓનું સાક્ષી હોય છે. સ્મૃતિને સમુદ્રની જેમ કિનારા નથી હોતા. વર્તમાનમાં અતીત જીવાય છે. માણસ એક સાથે કેટલાય સમયખંડમાં વિભાજિત થાય છે અને મનને મનાવે છે. યાદો જે લહેરો બનીને હૃદય પર ટકરાય છે અને તમને અતીતમાં ધકેલી દે છે. અતૂટ સંબંધ જે પહેલા હતો અને આજે એ સંબંધને નામ પણ નથી આપી શકાતું, છતાં પણ એ જ પ્રિયજન તમારી સાથે છે. માત્ર અહેસાસ જ તમને જીવનમાં જીવવાની તાકાત આપે છે, તમને સંતોષ આપે છે. આ તમામ ઘટનાનું એટલું સચોટ નિરૂપણ કરેલ છે કે નવલકથા વાંચનાર પણ જાણે ત્યાં જ પરોક્ષ રૂપે હાજર હોય અને એણે પણ સાક્ષાત કર્યો હોય. જાણે મેં પણ ચારુના મનને વાંચી હોય અને નિકેતને માપ્યો હોય એવી હું 5મી વ્યક્તિ બનીને તેમના અતીત અને વર્તમાનનો સાક્ષી બન્યો હું છું. ખૂબ જ સુંદર રીતે બંગલો અને તેના કમરાઓનું વર્ણન, સરુના વૃક્ષો, રાતરાણીની સુવાસ, દરિયો અને દરિયા પરથી પરાવર્તિત થતા સૂર્યના કિરણો અને આ કિરણોના દ્વારા સર્જાતા દ્રશ્યોને સચોટ રીતે વણી લીધા છે, અને જાણે તમે પણ સ્થળ ઉપર જ હોવ એવો તમને આભાસ કરાવે છે. મુખ્ય પાત્રો છે ચારુ, નિકેત, દિવાકર અને ઉમા. નવલકથાના લેખક છે વિનેશ અંતાણી. થેન્ક યુ વેરી મચ.